એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. લીંબડી થી ઝાલોડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. આપણે જણાવી દઈએ કે લીંબડી થી ઝાલોડ પાસે સાપોઈ નજીક 70 ઘરના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. આ તમામ ખેડૂતો હાઈવે પર રોડ પર બેસીને વિરોધ કર્યો છે. તો 2012 માં બિન સંપાદિત જમીનમાં કરેલા વાવેતરમાં ડૂબમાં જતા પાકના નુકસાનના નાણા નહીં ચૂકવાતા આંદોલન કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ જમીનના બદલે જમીનની માંગણીના સંદર્ભે રસ્તા રોકો આંદોલન કર્યું છે. અને હાલ તો પોલીસ તેમજ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડતું થયું છે. તો આપણે જણાવી દઈએ કે એક મહત્વના સમાચાર કહી શકાય મળી રહ્યા છે. લીંબડી થી ઝાલોદ પાસે સાપોઈ નજીક 70 ઘરના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. આ તમામ ખેડૂતોએ હાઈવે રોડ પર બેસીને વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે 2012 માં બિન સંપાદિત જમીનમાં કરેલા વાવેતરમાં ડૂબમાં જતા પાકના નુકસાનના નાણાં ન ચૂકવાતા આંદોલન કરવામાં આવ્યું છે. તો ખેડૂતોએ જમીનના બદલે જમીનની માંગણીના સંદર્ભે રસ્તા રોકલો આંદોલન કર્યું છે અને હાલ તો સમગ્ર મામલે પોલીસ તેમજ વહીવટી તંત્ર દોડતું થયું છે અને ઘટના સ્થળે પહોંચી ગયું છે. તો એક મહત્વના સમાચાર કહી શકાય કે જે મળી રહ્યા છે, લીંબડી થી ઝાલોદ રોડ પર ખેડૂતોનો ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે. તે લોકોની જમીનની ના બદલામાં જમીનની માંગણી સંદર્ભે જે બિન સંપાદિત જમીનમાં વાવેતર કર્યું હતું અને જે ડૂબમાં ગયું હતું અને જે નુકસાન ગયું હતું તેના વળતરના રૂપે 2012 નો આ મામલો છે. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું વળતર ન મળતા ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. તો અત્યારે સમગ્ર મામલે જ્યારે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે, 2012 માં બિન સંપાદિત જમીનમાં કરેલા વાવેતરમાં ડૂબમાં જતા પાકના નુકસાનના નાણાં ન ચૂકવાતા આંદોલન કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ જમીનના બદલે જમીનની માંગણી કરી છે અને આ સંદર્ભે હાલ તો પોલીસ તેમજ વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે હાથ પર કાર્યવાહી આગળ કરવાની રાહ જોઈ રહ્યું છે.